નમસ્કાર દોસ્તો, તો હાલ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના લાખાવડ ગામથી એક કોલ આવ્યો છે કે અમારા ઘરે જે મકાન છે ત્યાં ખાટલાના પાયાની સાઈઝનું જાડાઈનું કોઈ જનાવર આવ્યું છે. તો મિત્રો, આપણે ત્યાં જઈએ, સ્થળ ઉપર જઈએ, કયું જનાવર છે અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરીશું અને ત્યારબાદ એને પર્યાવરણમાં રિલીઝ કરીશું. તો મિત્રો, અમારી ચેનલ છે ધ જંગલ બોય. જંગલ બોયમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નમસ્કાર દોસ્તો, હાલ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના લાખાવડ ગામે એક વાડી વિસ્તાર છે, ત્યાં મકાન છે. તો ત્યાંથી એક કોલ એવો આવ્યો હતો કે અમારે ત્યાં જાડો કોઈ અજગર ટાઈપનો કોઈક સાપ છે. તો આપણે હાલ જે કોલ આવ્યો હતો ત્યાં પહોંચી ગયા છીએ અને આ ભાઈને પૂછીએ એમનું નામ શું છે. ધીરુભાઈ કાચેલા. હા, અને કયું ગામ તમારું? લાખાવાડ ગામ મારું. અને સાપ કઈ જગ્યાએ છે અને કઈ રીતે તમે જોયો જરાક? રૂની બાજુમાં ના હતું, એની પડખે ના માલિક ગરી ગયું. મેં આમથી આવતો બીજી વાડી હતી, કઈ ના ગરી ગયું. મારે જૂની મકાન છે. કેટલું જાડું? આમ એન જાડું છે એમ કે હારા આપડે ખાટલાના ખાટલા ની આપડે ઈ હોય એટલું જાડું હોય એથી અમને વધુ છે. હા, તો મિત્રો આટલી જાડાઈ નો સાપ છે, આપણે જોઈએ જરા કયો સાપ છે. તો ચાલો બતાવો કઈ જગ્યાએ સાપ છે. અહીંયા છે. ધામણ સાપ છે. ધામણ, ધામણ. તો મિત્રો, આજે વાત કરી રહ્યા હતા સાપની, તો ધામણ સાપ છે. આ ધામણ સાપ બિનઝેરી હોય, એમાં ઝેર હોય નહીં. તો આપણે હવે આને આરામથી રેસ્ક્યુ કરી લેવું અને પર્યાવરણમાં છોડી દેવું. ત્યાં સુધી અમારી ચેનલમાં બન્યા રહેજો. અને કઈક વીખી દીધી, વીખી લેવું છે. કોઈ કે હેરાન કરેલું છે. જો મોટું તો આપણે આ ધામણ સાપનું રેસ્ક્યુ કરી લીધું છે. આ ધામણ સાપને કંઈક ઇનફાઇટ થઈ છે, ઇનફાઇટમાં કંઈક લાગી ગયેલું છે. તો હવે આપણે એને સારવાર કરી અને પર્યાવરણમાં છોડીશું. નમસ્કાર દોસ્તો, તો હાલ આપણે લાખાવડ ગામથી જે ધામણ સાપનું રેસ્ક્યુ કર્યું હતું એ ધામણ સાપને મિત્રો આપણે અહીં પર્યાવરણ છે તો અહીં આપણે એને રિલીઝ કરીશું. તો મિત્રો, અમારી ચેનલ છે ધ જંગલ બોય, એમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે હવે આને રિલીઝ કરીએ.
કચરો આપણે આ બ્રાહ્મણ સાપનો અહીં રિલીઝ કરી દીધો છે, તમે જોઈ શકો છો.